जूना झगड़ा अदावत में बीजेपी बक्षीपंच मोर्चा कारोबारी सभ्य पर हुमलो थता पोलीसे आ मामले कायदेसर कार्यवाही हाथ धरी थी। वडोदरा शहर में कायदो व्यवस्था की परिस्थिति जाने बगड़ी है। जाने कोई ने कायदा डर ज रो न हो हुमलाओं की घटना पण वधी छे। शहर नोवीनो न्यू इरा पास की सोसायटी में राकेश पाटनवाड़िया रहे छे, जे शहर भाजप बक्षीपंच मोर्चा कारोबारी सभ्य है तेमज वडोदरा जिला ठाकोर सेनाना प्रमुख छे। शनिवारे रात्रे पोताना घर नजीक हता त्यारे जूना झगड़ानी अदावत राखी मकरपुरा विस्तारना बे माथाबारे युवानोए बेजबॉल स्टीक थी हुमलो कर्यो हतो। बुमाबूम थता हुमलाखोर फरार थई गया हता। इजाग्रस्त राकेशभाई ने सारवार अर्थे खानगी दवाखाने खसेड़ाया हता। राकेशभाई पाटणवाड़ाए पोताना उपर जीवलेण हुमला थई शके छे तेवी भीती पण व्यक्त करी हती। राकेशभाई परना हुमलानी वातनी खबर पड़ता परिचितों पण तेमना समाचार जाणवा आवी पहोंच्या हता। समग्र मामले माजलपुर पोलीसे फरियाद नोंधी आरोपीओने झड़पी पाडवानी कार्यवाही हाथ धरी हती। मारुं नाम राकेश पाटनवाड़िया छे अने वडोदरा शहर बीजेपी बक्षीपंच मोर्चामां शहर कारोबारीनी मारी जवाबदारी छे अने गुजरात सक्रिय ठाकोर सेना वडोदरा जिल्ला प्रमुख छुं अने सामाजिक प्रवृत्ति करूं छुं। हवे काले रात्रे साढ़ा 9:45 वगे एक नजेवी गाड़ी ने ओवरटेक करवानी बाबते एक व्यक्ति साथ भरत तांबे नाम छे एमनुं एमनी साथे झपाझपी थई हती। तो ए अदावत राखीने हुं ज्यारे नोवीनो पासे मारा कामेथी ऊभो तो एक फ्रेंडनी राह जोतो हतो अने मारो फोन चालू हतो त्यारे बे ईसमो एक भरत तांबे अने बंटी सरदार अचानक बंने जन आईने मने गाळो भणवा मरे बंटी सरदार અને ભરત તાંબે પાસે કોઈક બેઝબોલ કે લાકડા જેવું મોટું હથિયાર હતું કે જેનાથી એના મારા પર જીવલેણ હુમલા કરવાનું ચાલુ કર્યું। પ્રથમ મારા પગમાં માર્યું અને એટલે હું પડી ગયો અને બંટી પછી હું ઊભો થવાની કોશિશ કરી તો બંટી સરદારે મને પકડીને પાછળથી પકડી લીધો અને ભરત તાંબે અસંખ્ય મને લાકડીઓથી વાર કરવા માંડ્યો, જેમાં મને માથામાં સ્ટીચ જાય છે વાગ્યું છે, હાથમાં મારા કોહણીમાં બે ટુકડા થઈ ગયા છે અને પગમાં ફ્રેક્ચર ને એનું પ્લેટ નાખ્યું પડે એવું છે। એટલે એ લોકો મારી પર એટલો બધો હુમલો કરતા મારો ફોન પણ હાથમાં હતો એ પણ તૂટી ગયેલો હતો, એટલે હું કોઈને ફોન બી નહોતો કરી શકતો અને એ લોકો મને એવું કહેતા કે આ તેરકો બંટી સરદારને કીધું મારે મેં મરી જઈશ એટલે તો કે આ તેરકો પતાવી દાલેંગે હમ લોક એવું બોલતા હતા અને પછી લોકટોળા ત્યાં બધા ભેગા થઈ ગયા અને બૂમો પાડવા માટે ત્યારે એ લોકો બધાને જોઈને એ લોકો ભાગી ગયા અને ઓળખીતા બે ત્રણ વ્યક્તિ હતા એ લોકોએ મને ઉચકીને મારી ગાડીમાં બેસાડીને મને હોસ્પિટલ સુધી લઈ આવ્યા। એટલે ભરત તાંબે અને એ લોકોનું છે ભૂતકાળ એવો છે કે એમપીથી વોન્ટેડ છે અને ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને અસામાજિક તત્વો જેવો છે અને બંટી સરદારનું પણ એવું જ છે કે આ લોકો અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા છે અને માથાભારે તત્વો છે। એટલે મને તો ગમે ત્યારે અહીંયાથી બી મને હજુ બીક લાગે છે કે હું અહીંયાથી જઈશ તો આ લોકો આ અદાવતે બી એ લોકો મારી પાસે 15-20 દિવસ પછી ફરીથી હુમલો ના કરે એવું મને બીક લાગે છે। એટલે આવા લોકોને સખત સજા થાય તો આ ઉદાહરણ રૂપ બને કે બીજા કોઈ સામાન્ય વ્યક્તિને પણ જો મારા જ્યાં સામાજિક વ્યક્તિ પાસે આવો હુમલો થતો હોય તો સામાન્ય વ્યક્તિને તો આ લોકો પોલીસને કે પ્રશાસનને એને પોતાના ખિસ્સામાં રાખતા હોય છે। એટલે મારી બસ એક તો માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય અને દાખલારૂપ થાય કે આવા લોકો સામાન્ય વ્યક્તિ સાથે આવી કોઈ પ્રવૃત્તિ કરી ન શકે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।